આજે મમ્મીના રસોડાની અંદર સરસ મજાની મહારાષ્ટ્રીયન વાનગી બતાવવાના છે. ચોમાસાની અંદર દરેક લોકોને ગમી જશે અને ઘરના લોકો એમ કહેશે કે યાર આજે આ બનાવો, આજે ખાવું આ છે. વરસાદમાં પલટાય પછી જો મજા આવે ને તો એ તીખા તીખા ગરમા ગરમ ખાવાના નાસ્તાની છે. તો રાતના સમયની અંદર જો તમારે ઘરની અંદર આવો મિસળ પાઉ બની જાય ને તો મજા જ પડી જાય. એના સાથે પાઉ, ડુંગળી, મરચાં બધું જ ખાવાનું છે અને સાથે સાથે જો એકદમ યમ્મી યમ્મી આખું આમ તીખું તીખું મિસળ પાઉ બનવાનું છે. તો ચલો આખી રેસીપી તમે જોઈ લો કેવી રીતે બનવાનું છે, શું શું ઇન્ગ્રીડિયન્ટ્સ અને અમુક જે સિક્રેટ મસાલા છે એ પણ તમને બતાવીશું. આજે ચોમાસું શરૂઆત થઈ ગઈ એટલે તમને તીખું અને સરસ મજાનું ગરમ ખાવાની ઈચ્છા થતી હોય છે આપણા દરેક ઘરની અંદર. પાછાથી અમે તો નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? આજે મમ્મીના રસોડાની અંદર તમારા માટે મસ્ત રેસીપી લઈને આવી ગયા છે. શું લઈને આવ્યા છો? મિસળ પાવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ચલો માં અને દીકરા મસ્ત મજાની રેસીપી તમને ફરીથી આજે બતાવવાના છે મિસળ પાવની અંદર, જે મને બહુ વધારે પસંદ છે. કેમ કે સવારે સેવસળ તો ખાધું જ ખાઉં જ છું, પણ સાંજના સમયે મમ્મીનું જે સેવસળ છે ને એ મને હજી સુધી મુંબઈમાં એટલું નહીં મળ્યું મને. બરાબર, તો ચલો હવે શરૂઆત કરી દઈએ મિસળ પાવની અને કેવી રીતે બને છે આખી સિક્રેટ રેસીપી અને અમુક મસાલા છે સિક્રેટ જે એના મરાઠીમાં જે બનાવતા હોય છે એ બતાવીશું. ચલો વિડીયો શરૂ કરી દઈએ. ચલો મમ્મી હવે રેસીપીની શરૂઆત કરતા શું શું આપણે ઉપયોગ કરવાનું છે પણ કહી દો. પહેલાં તો આપણે એનો મસાલો પહેલાં તૈયાર કરીશું. 2 લીલા મરચાં લીધા છે સૂકા, 2 મોટા એલચા લીધા છે, 3 લવિંગ, 2 તજના ટુકડા, 4-5-6-7 કારા મરી, પછી જીરું, ખસખસ, આ લીલું કોપરું છે, લસણ છે અને ડુંગળી. એ પહેલાં બધું એને કોતરી લઈશું. ઓકે, એટલે જે ગ્રેવી તીખી ને બધું આવડે એનો પહેલાં મસાલો બનાવવા માટે કોતરી લઈશું. એમાં આપણે 2 પરી સિંગતેલ જેવું નાખશું. હા, કપાસિયાની મજા આવે ને અને આ સિંગતેલમાં સારું લાગે છે. અને આ મગ મેં કેવી રીતે કરે એ તમને હું બતાવી દઉં. ગઈકાલે રાત્રે મેં આખી રાત મગ અને મઠ બેને અડધા અડધા લીધા હતા, તે ગરમ પાણીમાં પલાળે આખી રાત અને સવારમાં આવી રીતે કપડામાં બાંધી દીધા તો એના પંગા ફૂટી ગયા છે. એટલે અડધા ઉપયોગ કર્યા હવે કાલે આનું ડુંગળી નાખીને શાક થશે, વૈડાનું શાક. ઓકે, અને મેં બોઇલ કરી દીધા 2 સીટી. એક જ સીટી મારજો, તમારું કુકર પાસ હોય તો એક જ સીટી મારજો, કરતો 2 સીટી મેં મારીને જે ફણગાયેલા મગ છે મગ અને મઠ બે પછી 2 સીટી મારી અને આમ ચરી જાય ને એવા મેં કર્યા છે. હજી થોડો ઉકળશે એટલે હલકા થઈ જશે. આ તેલ થઈ ગયું છે, થોડુંક આપણે લસણની કળી નાખી દઈએ, પછી ડુંગળી નાખીએ, પછી આ જે આખા મરચ આ બધા મસાલા છે એ થોડા નાખીએ, ખાલી ખસખસ નહીં નાખીએ. બરાબર, ખસખસ કાળી પડે, ખસખસ આપણે ડાયરેક્ટ કરીશું. કોપરું બોપરું બધું આપણે એના કોતરી લઈએ. તેલ ભરે વધારે રહ્યું પણ આનામાં ક્રસ થશે એટલે એની ઉપર આવી જશે. તમે ઓછા તેલમાં પણ કરી શકો છો. અને 1 ચમચી હું અંદર પાણી નાખ્યું, હવે એને ક્રશ કરી લો. ઓકે, ચલો અમી આપણો મિક્સર જારની અંદર આપણી જે પેસ્ટ છે તૈયાર થઈ ગઈ છે. હવે પહેલા શું કરવાનું છે આપણે? આના મેં 4 ચમચી તેલ મૂકીશ, કારણ કે 1 ચમચી જેટલું અહીંયા બાજુમાં પડ્યું છે એ પણ આપણે ઉપયોગ. આમાં તરી બનાવવાની એટલે તેલ વધારે છે ને? તરીની, હા, એટલે આ તેલ વધારે. આ જે છે ને પહેલાં કોતરાઈ જશે ને તો આ તેલ પણ આપણે અંદર મિક્સ કરી દઈશું. ઓકે, એના માટે મેં આ મગ બોઇલ કર્યા છે, 1-2 બટાકા નાના લીધા છે, તેને પણ આપણે ક્રશ કરી લઈશું એટલે એનો રસો થોડો જાડો થાય. ઘણા લોકો એનામાં લોટ નાખતા હોય છે પણ આમાં બટાકા નાખવાથી ઘણો રસો જાડો થઈ જશે. મમ્મી આપણું તેલ તો તૈયાર થઈ ગયું છે, હવે શું કરવાનું છે? એક નાનો ડુંગળીને એક છીણી નાખી છે આપણે. ઓકે, એ પહેલાં એને ઉતરી દઈશું. હવે એના અંદર આપણે લસણ બસણ એને પછી નાખીએ, ખાલી સામે સામે ડુંગળીની ગ્રેવી કરીશું. ઓકે,
હવે આપણે એમાં ટામેટું નાખી દઈએ. એક ટામેટાને છીણી નાખીશું મેં. બરાબર. તમારે ક્રશ કરી લેવું તો ક્રશ કરી લેવાનું, ને જ્યાં જ્યાં સુધારો તો ઝીણા સુધારો. હવે એના અંદર આપણે મસાલા કરીએ. રૂટીન મસાલા જ વાપરવાના. હા, એમાં થોડી હળદર નાખીશું, અડધી ચમચી જેવું લાલ મરચું નાખીશું. કેમ આટલું ચમચી એટલું મરચું નાખેલું? કાશ્મીરી મરચું નાખવાનું. અચ્છા. એક અડધી ચમચી ગરમ મસાલો, થોડું દાણા જીરું, અને આના અંદર 1.5 ચમચી જેટલું આ લાલ કાશ્મીરી લાલ મરચું નાખીશું. ઓહો, એટલે જે તીખાશે નહીં એટલો કલર કલર વધારે સારો આવશે અને તીખાશ પણ સારી આવશે. ઓકે. અને સ્વાદ પ્રમાણે મીઠું. અને અત્યારે શું મિસળ પાવ તો કેવું તીખું જેટલું હોય એટલું વધારે મજા આવે. મીઠું આમાં મગમાં મીઠું નાખ્યું નથી એટલે આ બધાના ભાગનું મીઠું ફરતું નાખી દેવાનું. ગ્રેવી જેટલી મસ્ત અને યમ્મી લાગે છે ને અમે, કે ખાવાની જ મજા પડી જાય. જે હવે આપણે ગ્રેવી પેલી બનાવી હતી એ પણ સાથે સાથે હોતરાઈ જાય એટલે આપણે મિક્સ કરી લઈશું. એમાં થોડું પાણી નાખીને કમ્પ્લીટ પૂરું કરવાનું એમ ને. આટલો મસાલો હોતરી લઈએ પછી પાછળથી પાણી નાખીએ. અમે આમાં પાણી તો નાખવું જ પડે. હવે જે આપણો પેલો બચેલો મસાલો છે ને એ પણ આમાં એડ કરી દઈએ. ગુજરાતી માણું હોય ને પેલું કઈ જવા ના દે, જવા દેવું પડે. અત્યારે સુગંધ એટલી મસ્ત આવી ગઈ છે ને. હજી આ ગ્રેવી છે, પેલી ગ્રેવી કેમ રહી? એ આવી ગઈ ને અંદર? હા હા, બે ગ્રેવી આવી ગઈ સાથે. એટલે બંનેની ગ્રેવીનું જે સુગંધ આવે છે ને બહુ જ મસ્ત આવે છે. ચોમાસામાં આવું બધું ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવતી હોય છે. સાચી વાત છે. એ પલળતે પલળતા આવ્યા હોય અને મસ્ત ખાવાની આવું ગરમ ગરમ હોય કે બે ઋતુ ભેગી થાય ને એટલે શરદી જેવું વાતાવરણ થાય. એટલે હું તમે તીખાસ વાળું કહો ને તો અંદર થોડો ગરમાવ રહે. મસાલો ઉતરી ગયો છે. હવે એના અંદર આપણે મગ પેલા પાણી સાથે એનો ઉપયોગ કરી લેવાનો, કારણ કે બહુ ગુણકારી પાણી હોય છે આનું. લોકોને સૂપ પણ પીવે. સૂપ પણ અત્યારે આવી રીતે પીવાતું હોય છે. આ ખૂબ પાતળું બનતું હોય છે એટલે આના મેં થોડુંક બટાકાનો મસાલો નાખ્યો. હજી પાણી ઓછું પડશે હવે. હે, પાણી ઓછું પડશે હજી તો ખાલી એક ચૂસ. હા, પાણી ઓછું પડશે. ખાલી આ બધું મિક્સ કરું છું હજી. કેમ કે આ છે ને ઠંડુ થશે ને પછી એકદમ જાડું પડી જશે, મજા નહીં આવે. અને જેટલું આ પાણી જેવું હોય ને એટલું વધારે મજા આવે. હું ખાલી હાલ અત્યારે મિક્સ કરું છું, પાણી તો નાખી આપણે. આપણે ઉતાવળે આંબા છે. મારા છોકરાને ઉતાવળ ખૂબ આવી જાય છે. આ બધું જો આપણે ગુજરાતી કહ્યું એ ઉતાવળે આંબા ના પાકે ના તો પેલું અમને ગીત બહુ વરરાજા એના ઘરે પહોંચ્યા હોય ને તો એમના સામે વાળા પેલું ગીત ગાતા હોય ને કે વર પૈણું પૈણું કરતો તો. અચ્છા, તું પણ એવું કરી રહ્યો છે ને. હવે એમના બેન્ડ બાજા વગાડો ભાઈ. આ રીતના આપણું મિસળ પાઉં તૈયાર થશે. વ્યવસ્થિત જાડું અને મસ્ત થઈ ગયું છે, મજા આવી ગઈ. એમાં આપણે એક થોડુંક લીંબુ નિતારી દઈએ. એક વસ્તુ કહું, 3 દિવસે હું જે ઘરમાં નતો ખાતો ને એનું હાટું વળી જશે આજે. લીંબુ નાખવાનો. હા, એક લીંબુ નિતાર્યું છે એ પણ આપણે અંદર એડ કરી દઈએ. તમારે જોઈએ એટલું તમે લીંબુ અંદર નાખી શકો છો. બરાબર છે, મીઠું મોડું છે, થઈ ગયું છે. પણ આપણે એક કાંદા મસાલો છે. કેનો મસાલો? કાંદા મસાલો. કાંદા મસાલો? કાંદા લસણ મસાલો છે. કેવી રીતે બનાવ્યો? કેમ વડે ખરા? આ મેં ઘરે જ બનાવ્યો છે. ડુંગળી અને લસણ ને બધાને સૂકવી દીધું હતું. ઓકે. અને લાલ મરચું નાખી અને મસાલો નાખ્યો, એક ચમચી નાખ્યો છે. આવી રીતે તમારા શેરમાં પણ આવું મળતો હોય તો તમે બનાવજો. ઓકે. એનાથી જે તીખાસ ને આપણે જોઈએ એ વસ્તુ મળશે એમ ને? તીખાસ ને ખૂબ સરસ એનો સ્વાદ આવશે. બરાબર. તો આપણું મિસળ પાવ અમે તૈયાર થઈ ગયું. હવે સર્વ કરીશું.
વાહ, હવે શું કરીશું અમે આની અંદર? હવે આપણે ચવાણું, ચવાણું બાકી રહ્યું ને. આપણે તો સરસ મજાનું છે ને, આપણે ગોપાલનું જ વધારે ગમે છે. ગોપાલનું તીખું હોય છે અને આની અંદર ખાવાની પણ મજા આવે છે. ચલો, આ હા હા, ક્યા બાત હે. આપું આપું બેટા, ચલો તૈયાર થઈ ગયું છે. મિસળ પાવ મજા આવી જશે ને. તો ચલો નેક્સ્ટ વિડીયોની અંદર કંઈક નવી રેસીપી સાથે ફરીથી રૂબરૂ કરાવીશું મમ્મીના રસોડાની અંદર. તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. તીખું તીખું લાગ્યું હોય તો બીજા સાથે પણ ખાવડાવજો. એકલા એકલા ખાઈ આમ બનાવીને ખાઈ ના લેતા, પાછા શેર કરો વિડીયોને. કેવું લાગ્યું મમ્મી? બહુ મજા મજા આવી ગઈ ને. તો ચલો હવે અમે મજા કરીશું ખાવા પીવાની, અને આના પછી શું મસ્તી ચાલે છે વિશાલભાઈના વિશાલ મોદી બ્લોગની અંદર તમે જોઈ રહ્યો છો. તો ચલો નેક્સ્ટ વિડીયોમાં તમને ફરીથી રૂબરૂ કરાવતા રહીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે. રાધે રાધે. કેવું હો? રાધે રાધે.